હમણાં એક ભાઈ, એટલે એક ભાઈ, એના લગ્ન થયા ને પછી એના સસરાની ઘીરે ગયા, તે મહિનો રોકાણ, મહિનો રોકાણ. ત્યારે સસરાએ કીધું, કુમાર હવે નીકળાયો, મહિનો છો, પહેલી તારીખે આવ્યો છે ને પહેલી આવી ગઈ, પહેલી ટુ પહેલી. એક આપણને અહીંયા ફાવી ગયું છે, કે હું ફાવી ગયું, કે આ મહિનો કાંઈ બોલ્યા નથી. પછી નીકળાય તો બોલો કે તમારી દીકરી બે વર્ષ થશે, અમે કોઈ દી ન કીધું નીકળાય એમ. હું તો મહિનો આવ્યો હતા મેળ્યા કહેવા, તાકે એના તો લગ્ન છે, તાકે હું ક્યાંય હમણાંમાં આવ્યો, લગ્ન જ ક્યાં છે. અમુક સમય તો એવા એક સસરાએ જમાઈને ફોન કર્યો, એક સસરાએ જમાઈને ફોન કર્યો, કુમાર હેલો, હા પપ્પા, લે. અમુક તો સસરા નહીં પપ્પા કહે, હવે બહુ રિવાજ થઈ ગયો. અને આ વિસ્તારમાં પત્નીને બકા કહે, હા બકા, વાહ, ભાગવતના નામ છે બકા, બકોન બકી, બકાસુર. હા, એની બેન બકી એટલે પૂતના, પૂતનાનું સાચું નામ બકી છે. હા, આ શાસ્ત્રી વાત છે, કે અમારે ખીચાની વાત નથી. એટલે બેનું ઓળખી ગઈને કહે છે, હા બકા, સારા નામ પસંદ કરો માણા ભાવ. અમુક અમુક જો બધાય નહીં, અમુક, હા બકા, ફામે છું બકા, નકરી બેઠો હોય કોઈક હોટલમાં. પણ હવે મોબાઈલ તો ખોટા બોલવાના સાધન, પણ હવે લોકેશનનું આવી ગયું છે, ખબર પડી જાય છે ક્યાંથી વાત કરે છે, એ ખબર નથી, કહી દઉં, ખબર પડી જાય. આમાં વાળાને સોફ્ટવેર નાખી દીધો હોય તો કે એક્ઝેક્ટ ક્યાં છે એમ, બીજે બોલો, ધ્યાન રાખજો. અને બીજી પ્રાર્થના એ કરું, ઓલો ભાઈ તમારી પાછળ બેઠા ને ગ્રીન ટી શર્ટ, ઊભો થાય ભાઈ, ઊભો થાય મારો બાપ, વાહ, કેટલું ભણો, એટ આઠ, ઇંગ્લિશ મીડિયમ, તો ગુજરાતી બોલ ને, તો હું એડ થાય આઠમું કે ને. તમારા વર્ગ શિક્ષક બેન છે, નામ શું છે, બરોબર ને. અરે હવે કે આનંદ કરવાનો છે આ સંતોના સાનિધ્યમાં. તારા જે વર્ગ શિક્ષક બેન છે, નામ શું, બેજો બેજો, મારો બાપ બેજો બેજો, થેન્ક યુ, તાળીઓથી બધાઓ, આઠમું ભણે. પણ તમારે એક મને માર્ક નો આપવા પડે. મેં ડાયરેક્ટ એમ કેમ કીધું કે તમારો વીર શિક્ષક બેનનું નામ દે, મેં કેમ નક્કી કરી લીધું કે એના વર્ગ શિક્ષક બેન જ છે. ક્યાં ગામ ભણશો ભાઈ? વાહ, મને ખબર પડી જાય, કારણ કે મારે સ્કૂલ છે. કારણ કે જેના વર્ગ શિક્ષક બેન હોય, ગુરુની અસર પડે, છોકરો વિવેકી બહુ હોય, તરત આમ શાંતિથી ઉભો રહે. શું નામ, શું નામ કીધું તારું? મેં પૂછ્યું જ નથી. તે જય, વાહ, થેન્ક યુ, જય નામ છે. એક જય ક્યાં ગયો, નાનો જય ક્યાં? અરે જય, તારે અહીં મારી પાસે બે આવીએ, અહીં જો ફાવે તો આવીએ, જો ફાવે તો, પણ મારા શાળા ન કરતો કાંઈ, કારણ કે મારે છોકરાનું નામ જય છે, એટલે જય હખના નો બે હારા હોય ટૂંકમાં. હે જય, આજ કેવું કીધું, જય, શું નામ તારું? જય વિવેક. હું નામ તારું? ભૂરો સાહેબ પણ આવતા હોય, એટલે સરસ. હવે અવડાવડા બાળકો, આ તો મોટો છે પણ સાહેબ, ત્રણ વર્ષના છોકરાને મોબાઈલનો લોક ખોલતા આવડે છે, ધ્યાન રાખજો. કારણ કે માણસનો મોબાઈલ ખોલી લઈએ એટલે એનો પરિચય દેવાઈ જાય છે. અને આજ પગે લાગીને જાહેરાત એટલું કરું, જે માણસો મહેરબાની કરીને કાં તમારા ફોનમાં સંતોના ફોટા ન રાખતા, અને કાં તમારો ફોન ક્લીન હોય તો જ સંતોના ફોટા રાખજો. આ બધું ભેગું હશે ને, મારો સાધુડો મોજા હે તમારા મોબાઈલમાં ભલામાં. હા, અને પગે લાગીને એટલું કહું સાહેબ, કે છોકરાઓને લોક ખોલતા આવડે છે. અત્યારે માણસનો પરિચય લેવાની જરૂર નથી, એનો મોબાઈલ ખોલ નાખો એટલે ખબર પડી જાય કઈ લાઈનમાં હાલ્યો જાય.
યુવાન દોસ્તોને પગે લાગે ને કહું મારા બાપ આ વિસ્તાર સારો છે, નો પ્રોબ્લેમ, કોઈ ટીકા ટીપણ નથી, પણ કહેવું જરૂરી છે કે આમાં કેટલા એવા છોકરા કે એના બાપા એમ કે બેટા લાવ તારો મોબાઈલ ને ફટ દઈને જોવા આપે એવા કેટલા. આ એક વિષય છે અઘરો, અને આવા સંતોના સાનિધ્યમાં તમારા સંતોને તમારા સંતાનોને નહીં મોકલો ને તો ભૂતકાળ આવીને શું, તમારું ભવિષ્ય શું આવીને ઊભું રહેશે એ નક્કી નથી. માટે જરૂરી છે સંતો પાસે લાવો ક્યારેક. આપણે કહીએ લાવી તો તારો મોબાઈલ બેટ ઉફેર પપ્પા લોક ખોલ, લોક ન ખોલતો અમુક વસ્તુ ઉડાડતો હોય, પછી ખોટું ખોટું કે એનો કોણ હારો ભૂલાઈ ગયો, એનો કોણ હારો ભૂલાઈ ગયો, એનો કોણ હારો ભૂલાઈ ગયો. પણ એની અંદર સ્વામીજી પ્લીઝ ઓલું લાગે તો મને યાદ આવી જાય એટલે કહું, કદાચ છોકરાના ફોન માલિક ખરાબ વસ્તુ બાપ જોઈ જાય તો દીકરાને ઘગલાવી શકશે અથવા ઠપકો આપી શકશે કે આવું નહીં રાખવાનું, નહીં મોબાઈલ નહીં લઈ દઉં, પૈસા નહીં આપું વાપરવા, તોડી નાખીશ મોબાઈલ, ભાળ કોઈ દે આવું રાખ્યું સામાં, આવું બાપ કહી શકશે. પણ બાપના ફોનમાં જેથી દીકરો ફાળી જાય તેથી દવા પીવાય સિવાય તમારે પાસે ઉપાય ખરો? હે ભગે લાગીને વાત એ છે સાહેબ, બને એટલા કલિકાળમાં સંતોની નજીક રહ્યો, આવા મહાપુરુષની નજીક રહ્યો તમારે બચવું હોય તો, નકર પૈસો આવશે પણ સંસ્કારમાં ઝીરોથી ઉભા રહેશો. અને પછી 18 વર્ષના દીકરાને તમે પૂછી પણ નહીં કહો બેટા ક્યાં ગયો તો એમ, અને તમે બેઠા હશો ને તમારી મર્સિડીઝ કાર લઈને છોકરો ક્યાં ગયો જાય ખબર નહીં રહે, અને પછી એકલા એકલા રીબાવું એની કરતા પહેલેથી જ આવા રોડે હાલ્યા જાવ ને તો જિંદગીમાં કોઈ દી ચિંતા ન થાય ભલા માણા, એટલે ગુણવાલા છે. સાંભળ સયાર રસિક દિલની વાત જો, આજ અમે અચરજ દીઠા આ રૂપથી ગુણવાલા નથી રૂડા કાંઈ કેસુડાના ફૂલ જો, અતિ રૂડા કાંઈ કેસુડાના ફૂલ જો, ઓલા લવિંગડે મન મોયા રૂપથી ગુણવાલા. તમારો તો વિસ્તાર ચોખાનો છે, આ બોરસદ ભાત થાય ચોખા, ચોખો ચોખો જ છે, માણસ માણસ જ છે, પણ કોની ભેગો ભળે પછી કિંમત વધે છે. ચોખો ચોખો છે, જો ચોખો કંકુમાં ભળી જાય તો ભગવાનના કપાળ સુધી સદગુરુના કપાળ સુધી પહોંચી જાય, પણ જો એ ચોખો મગની ડાળીમાં ભળે તો ખીસડામ ખપી જાય. આપણે કોની ભેગું ભળવું એના ઉપર આધાર છે સાહેબ. બાકી લાલસુ તો બહુ આપે બધા, પણ એક ફૂલ વગડાનું એમ કે હે બાવાજી વગડામાં આમ તેમ તો ખીલવા એ મારો કોણ ધડો કરે, અને વાતે સાચી ને આપણો કોણ ધડો કરે, કરોડપતિના દીકરા રોડ ઉપર આટા મારે અમુક અમુક સાહેબ, પણ એમાં ગુણ ન પીડ્યા હોય તો કોણ મારો ભાઈ ભોજો ભાઈ બોલાવે ને, રૂપિયા વાળાને ન બોલાવે સાહેબ, રૂપિયા વાળા બહુ દુનિયામાં પીડ્યા, અને અમુક કોઈને ન ગણતા એની પરજાય એને ન ગણતી. હું તો એક ભાઈને ઘેરે ગયો તો હું નામ નહીં લઉં, હા મોટામાં મોટો માણસ સાહેબ, જ્યાં ડોરવેલ દબાય દરવાજો ખોલ્યો તેને છોકરા દરવાજો ખોલ્યો, મહેમાન આવ્યા મહેમાન આવ્યા, ફોડ ફડાક્યા કર દિવાળી હાલ. ગુણવાલા છે, ધીરે ધીરે જ્યાં અગત્યની વાત મારે આ કહેવી છે, ધીરે ધીરે જ્યાં સંત હાલ્યા જાય છે, ફૂલને લીધું થોડાક ડગલા હાલ્યા લે વગડાને, સ્વામીજી આશા જાગી, હા હા આ તો ગ્રહણ કરે છે, વ્યાવો વ્યાવો સાહેબ. આ દેશ જુદો છે, ભારત દેશ ભારત દેશ, ભારત દેશના હિમાલય નામના પહાડના ગિરનાર જેવા પહાડને સામાન્ય પહાડ નથી કહેવાતો. આ દેશની ગંગા જમુના નર્મદી સિંધુ કાવેરી અને તમારી જ બાજુમાં અહીંયા હિલોળા કરી નાખતી મહીસાગર, આ નદીઓને સામાન્ય નદી નથી કહેવાતી. આ દેશના શાલિગ્રામ નામના પથ્થરને સામાન્ય પથ્થર નથી કહેવાતો. આ દેશના પીપળા નામના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી કહેવાતું. આ દેશના તુલસી નામના છોડને સામાન્ય છોડ નથી કહેવાતો. આ દેશના મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું નથી કહેવાતું. અને કહેવા ગયો સાહેબ, આ દેશના ભગવા કપડાને સામાન્ય કપડું નથી કહેવાતું. ભલા માણા ઈ આ દેશ, આ ઘટના વાળો દેશ છે,
વિશ્વના ઘોડા ઉપર નાસા કંપની સંશોધન કરી કરીને ટળી જાય, અને જે પ્રાપ્ત ન કરી શકે ને એ મારા ભારત વર્ષનો સંત એની જોડી માલી ક્યારે કરીને દેખાડી દે એની ખબર ન રહે. ઓલાને ચંદ્ર ઉપર જવું પડે આ દેશનો સંત એમણે આમ જોઈને કહી શકે. અને કીધું જ છે ને હનુમાન ચાલીસામાં સૂર્ય કેટલો દૂર છે એ તુલસીદાસે 450 વર્ષ પહેલા એમણે આમ કહી દીધું. કેટલા જોજન દૂર હનુમાન ચાલીસામાં કડી આવે ન્યાલી પકડીને ગળી ગયા હનુમાન. પછી હમણાં નાસા કંપનીએ કીધું તુલસી જે તુલસીદાસજીએ કીધું એટલું જ કાયદેસર અંતર આવે છે. ઓલાને અહીંયા જવું પડે, માપ લેવા પડે, 100 રૂપિયા અહીંયા દેવા પડે, પછી જાદવ બાબાની ફરમાઇશ કરવી પડે, પણ એ નહીં આવે. હા, અંદરથી ઉગે ને કોઈ ન પૂગે. આ માણસ તો તરત ચીઠી લખીને કે ઘડીક ઠેકડા પર હું મરી જાઉં. આપણે આપણને ફાવે એમ જીવો યાર. બે પ્રોગ્રામ ઓછા લેવા, પણ આવો એક પ્રોગ્રામ બાપુ સ્વામીજી વરહનો મળી જાય ને તોય ફાટ્યા ફરીએ. પછી ભાઈ 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 થઈ જાય. હા, આપણે આમ આમ મજા જ આવ્યા કરે. અરે વાત મૂળે હાલતી હતી સાહેબ, ગુણ જરૂરી છે. એકલો પૈસા જરૂરી નથી, અઘરું છે. જમાઈને ફોન કર્યો, કુમાર જી પપ્પા, હા પપ્પા જેટલું માન આપો 100%, પણ એ જે કાંઈ મામા કહેવાતું હોય અથવા જે કાંઈ અંકલ જે કાંઈ કહેતા હોય મારું રામદાસ, પપ્પા જેટલું એનું એનું લેવલ એટલું જ આપો, પણ પપ્પા ન કહેવાય. એને પપ્પા કહી દીધા ઘીરે આવે એ બેન થાય ને. હું વાતનો વિરોધી નથી, હવે તો ઉપડી ગયું છે મારા એના દાદાનું હાલ એમ નથી હવે. આ હું ઘણા સમયથી કહેતા મમ્મી શબ્દ મને નથી કર ગમતો. બોલો, આ લોકો આફ્રિકા રહે છે, જ્યાં મૂળ આફ્રિકન માણસો એની માને હું કે હરેશભાઈ ક્યાં ગયા, મામા મામા, અથવા તો વધારે અંગ્રેજી હોય તો મોમ, એથી વધારે અંગ્રેજી હોય તો મધર. આ લંડન અમેરિકામાં બધા મેં આ મમ્મી ક્યાંય મેં ના આપ્યું. આપણા સોટી પીડ્યા મમ્મી. હા, અને આપ બધા તો આ વિસ્તાર તો એવો છે ઘરદીઠ 2-2 જણા પરદેશમાં હશે, મને ખબર છે. પૂછ્યો એને કે ત્યાં કોઈ નાના સ્થાનિક માણસો મમ્મી બોલે છે, અથવા તો આપ બધા ભણેલા છો મારી સિવાય. હા, હું નથી ભીણ્યો ભાઈ, હું હા ખોલું કહું નથી ભીણ્યો એટલે હવે નિશાળ કરી. પણ એક કહું કે અભણની નિશાળમાં જે ભણીને બારો નીકળે સાહેબ, મારા છોકરાઓને એટલું તો શીખવાડું કે મારી સ્કૂલમાં ભણેલો સ્વામીજી નોકર ન બને, માલિકથી જ બારો નીકળે સાહેબ, એને એટલી તેવડ તો દેવરાવી, માલિક જ બને. હા, હૈદરાબાદ ના એનો હિંગડા માનતા શીખવાડું છું, આદર્શ શીખવાડું. 3 મહિનામાં એના માવતરને એમ થઈ જાય કે અમારી ફી વસૂ, એટલે બહુ ફી એ નથી, પણ એ કે વસૂલો એક આટો આવીને જોઈ લેતા ઘૂઘુ માલિક ઘૂઘો થઈ જાય સાહેબ. હા, કાંઈ ભાઈ હા ઉભું છે એને બદલા સ્વામીજી સાહેબ મને કહેવા ગયો. આ પ્રેરણા તો અહીંથી લીધી પૂછી મોરારી બાપુએ મને, એક મને કે આવું સ્કૂલ નહીં બરાબર, અને એમાંય સ્વામીજીના સાનિધ્યમાં જે છોકરા ભણતા હશે, અને આપને કહેતા હું જેટલી જેટલી સ્વામીજીએ સ્કૂલ બનાવી છે એમાં કોઈ સંપ્રદાયનો ભેદભાવ નહીં, કોઈ જ્ઞાતિનો ભેદભાવ નહીં સાહેબ, 1 રૂપિયો લેવાનો નહીં, અને મફતમાં જે ભણાવવા મેં જોયું છે એટલે સાહેબ આ તાળીઓથી વધાવો સાહેબ. અસંખ્ય બાળકો જે ભણી રહ્યા, અને પાછું ફી નહીં લેવાની એની સામે મેનુમાં કાંઈ ફેરફાર નહીં, અહીંથી કંઈક સંસ્કાર લઈને જવો જોઈએ.